નમસ્કાર, મારું નામ માધવિકા વિકરિયા છે. આજે હું આપની સમક્ષ સમાવેશી શિક્ષણનો એકમ 4 નો 4.1 એટલે કે RPWD 2016 દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારનો ધારો 2016 રજૂ કરીશ. પ્રસ્તાવના: ભારતીય સંસદે દિવ્યાંગો માટે કેટલાક સીમાચિહ્ન કાયદા ઘડ્યા છે, જેમ કે માનસિક સ્વાસ્થ્ય ધારો 1987, મેન્ટલ હેલ્થ એક્ટ 1987, ભારતીય પુનર્વસન પરિષદ ધારો 1992, રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ 1992, દિવ્યાંગ વિદ્યાર્થીઓના સમાન તકો અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ ભાગીદારી ધારો 1995, પર્સન વિથ ડિસેબિલિટીઝ 1995, રાષ્ટ્રીય ન્યાસ ધારો 1999, નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999, દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારનો ધારો 2016, રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ 2016 વગેરે, જેમાં રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ 2016 RPWD 2016 એ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 1995 એટલે કે PWD 1995માં સુધારો કરી તેને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ એક્ટ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના નેજા હેઠળ કાર્યરત છે. વર્ષ 2010માં આ કાયદા સુધારણાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2011માં ડ્રાફ્ટિંગ કમિટીએ દેશભરમાં કન્સન્ટ્રેશનલ બેઠકો દિવ્યાંગ વ્યક્તિઓ, તેમના વાલીઓ, વ્યવસાયિકો વગેરે સાથે કરી વર્ષ 2021માં એક મુસદ્દો તૈયાર કરી સુપ્રત કર્યો હતો. વર્ષ 2014માં આ મુસદ્દો રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો, જેને વધુ ચર્ચા વિચારણા માટે અલાયદી કમિટી રચી તેની પાસે મોકલાવવામાં આવ્યો. તારીખ 14 ડિસેમ્બર 2014 ના રોજ રાજ્યસભામાં ખરડો પસાર થયો. તારીખ 16 ડિસેમ્બર 2016 ના રોજ લોકસભામાં ખરડો પસાર થયો. ત્યારબાદ 28 ડિસેમ્બર 2016 ના રોજ રાષ્ટ્રપતિશ્રીએ તેના પર સહી કરી અને 19 એપ્રિલ 2017 થી આ કાયદો અમલમાં આવ્યો. તેમાં કુલ 17 પ્રકરણો અને 102 ખંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ 2016 એટલે કે RPWD 2016 આ નવો કાયદો શા માટે? એક, વિકલાંગ ધારો 1995માં જ કાયદામાં એવી જોગવાઈ હતી કે 10 વર્ષ બાદ તેમાં સુધારો કરવો હોય તો થઈ શકે. વિકલાંગ ધારો 1995ના કાયદામાં અનેક નાની મોટી ખામીઓ હતી જેને સુધારવાની જરૂર જણાતી હતી. 21 વર્ષના સમયગાળા દરમિયાન વિકલાંગતાનું ક્ષેત્રમાં આમૂલ પરિવર્તનો થયા છે, જેને પહોંચી વળવા પણ વિકલાંગ ધારો 1995ને સુધારવાની કે નવો કાયદો ઘડવાની જરૂર હતી. દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારનો ધારો 2016 એટલે કે RPWD 2016 આ કાયદાના અમલથી ભારતમાં 7 થી 10 કરોડ દિવ્યાંગ નાગરિકોને લાભ પ્રાપ્ત થયો છે, કારણ કે પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ 1995માં માત્ર 7 વિકલાંગતાઓનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે આ એક્ટમાં કુલ
21 જેટલી વિકલાંગતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આ મુજબ છે. 1. અંધત્વ એટલે કે બ્લાઇન્ડનેસ. 2. અલ્પદ્રષ્ટિ લો વિઝન. 3. મટી ગયેલ રક્તપિત લેપ્રોસી કર્ડ પર્સન્સ. 4. શ્રવણ મંદતા હિયરિંગ ઇમ્પેર્ડ. 5. અસ્થિ વિષયક અપંગતા લોકોમોટર ડિસેબિલિટી. 6. વામનતા બ્રાઉન ફિશ. 7. મંદ બુદ્ધિ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. 8. માનસિક બીમારી મેન્ટલ ઇલનેસ. 9. સ્વાલિનતા ઓસ્ટિન સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. 10. મગજનો લકવો સેરેબલ પ્લાસી. 11. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. 12. કોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ ક્લોનિક ન્યુરોલોજિકલ કન્ડિશન્સ. 13. શીખવાની અક્ષમતા સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી. 14. મલ્ટીપલ સ્કરલોસિસ. 15. વાણી અને ભાષાની અપંગતા સ્પીચ એન્ડ લેંગ્વેજ ડિસેબિલિટી. 16. થેલેસેમિયા. 17. હિમોફિલિયા. 18. સિકલ સેલ રોગ સિકલ સેલ ડિસીઝ. 19. બધી રાંધતા સહિત બહુ વિકલાંગતા મલ્ટીપલ ડિસેબિલિટી ઇન્ક્લુડિંગ ડીફ બ્લાઇન્ડનેસ. 20. એસિડ એટેક ભોગ એસિડ એટેક વિક્ટિમ. 21. પાર્કિન્સન રોગ પાર્કિન્સન ડિસીઝ. અધિનિયમ હેઠળની મહત્વની જોગવાઈઓ. આ અધિનિયમ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સત્તા મંડળો, બોર્ડ, નિગમ, જાહેર સાહસી તેમજ ખાનગી સંસ્થાઓમાં બાધિત થાય છે. આ કાયદા અનુસાર વિકલાંગ વ્યક્તિઓ એટલે કે 40% ઓછી વિકલાંગતા, બેન્ચમાર્ક વિકલાંગતા એટલે કે 40% ઉપર અને વધુ સહાયક સેવાની જરૂરિયાતવાળા વિકલાંગ વ્યક્તિઓને આ કાયદા અનુસાર લાભાન્વિત કરી શકાશે. નિર્દય, અમાનવીય વ્યવહાર, વિકલાંગ વ્યક્તિઓના અધિકારનો દુરુપયોગ, હિંસા, તિરસ્કાર કે તેમનું શોષણ થતું અટકાવવા સંરક્ષણાત્મક પગલાં ભરવાની હિમાયત કરે છે. શિક્ષા અંગેની જોગવાઈઓ. નિયત વિકલાંગતા ધરાવતા 6-18 વય જૂથના વિકલાંગ બાળકો માટે તેઓની પસંદગી મુજબની સામાન્ય અથવા તો વિશિષ્ટ શાળામાં નિઃશુલ્ક અને ફરજિયાત પ્રવેશની અને સુગમ્ય વાતાવરણમાં શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવાની તેમજ દ્રષ્ટિહીન અથવા તો બધિરંતાની ખામીવાળા વિદ્યાર્થીઓને અનુકૂળ ભાષા આદાન પ્રદાનની અન્ય પ્રવિધિઓથી વ્યક્તિગત જરૂરિયાત મુજબ શિક્ષણ આપવું. બ્રેલ ટેક્સ્ટબુક, લાર્જ પ્રિન્ટ, ટ્રાન્સપોર્ટ સુવિધા, વિશિષ્ટ સાધન સામગ્રી વગેરે સહાયરૂપ થતી તકનીકો પૂરી પાડવી. વિકલાંગ વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે તે માટે વિકલાંગતા અનુસાર વિશિષ્ટ શિક્ષકો તૈયાર કરવા અને સતત તાલીમ આપવી. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 5% જગ્યાઓ વિકલાંગ વ્યક્તિઓ માટે અનામત રાખવી તેમજ ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની પ્રવેશમાં છૂટછાટ આપવી. રાજ્ય સરકાર તેમજ સ્થાનિક સત્તા મંડળોએ વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ ક્ષેત્રે સતત સર્વગ્રાહી ઓડિટ કરવાનું રહેશે. રોજગાર અને કૌશલ્ય વિકાસ અંગેની જોગવાઈઓ. રાજ્ય સરકાર તેમજ સ્થાનિક સત્તા મંડળો દ્વારા અમલીકૃત વૈધિક અને અવૈધિક વ્યવસાયો
એટલે કે વોકેશનલ તાલીમી કાર્યક્રમમાં વિકલાંગ વ્યક્તિઓને સામેલ કરવા, જે તે તાલીમમાં તેમની જરૂરિયાત અનુસારની સગવડો અને સહાયક સેવા મળે તે સુનિશ્ચિત કરવું, મંદ બુદ્ધિતા, બહુ વિકલાંગતા અને ઓટિઝમ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને સમાજ અને બજારની જરૂરિયાત અનુસારની વિશિષ્ટ તાલીમ આપવી, ઓછા વ્યાજની લોન ઉપલબ્ધ કરાવવી, વિકલાંગતાને કારણે તેમના અધિકાર બાબતે ભેદભાવ કરી શકાશે નહીં. પ્રત્યેક રોજગાર કચેરીઓએ વિકલાંગતા નોંધણી રજિસ્ટર નિભાવવાનું રહેશે. સરકાર દ્વારા ઊભી કરવામાં આવતી રોજગારીમાં વિકલાંગ વ્યક્તિઓની જોગવાઈઓ મુજબ નિષ્પક્ષ તકો પ્રાપ્ત થવી જોઈએ, તેમજ કાર્યના સ્થળે અને નિવાસસ્થાને સાનુકૂળ ભૌતિક વાતાવરણ પૂરું પાડવું, તેમજ વિકલાંગતાના કારણે વર્ગ બઢતી તેમજ બદલીથી વંચિત રાખવા નહીં. સરકારશ્રીએ તેમના તાબા હેઠળના તમામ વિભાગો, તમામ કચેરીઓમાં ફરિયાદ નિવારણ અધિકારીઓની નિમણૂક કરવાની રહેશે. સાથોસાથ આ અધિકારીએ ફરજિયાત રજિસ્ટર અચૂક નિભાવવાનું રહેશે. સામાજિક સુરક્ષા, આરોગ્ય, પુનર્વસન અને મનોરંજન અંગેની જોગવાઈઓ, વિકલાંગ વ્યક્તિઓના રહેઠાણ, રોજગારીના સ્થળો તેમને અનુરૂપ સગવડ પૂરી પાડતા બનાવવા, સલામત સ્વાસ્થ્યપ્રદ આરોગ્યની કાળજી અને સલાહ સૂચન પૂરું પાડવાની સુવિધા ધરાવતા કમ્યુનિટી સેન્ટર ઊભા કરવા, પીવાનું પાણી તેમજ સુગમ્ય શૌચાલયો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવા, વિશિષ્ટ રોજગાર વિનિમય કચેરીમાં છેલ્લા 2 વર્ષથી નોંધાયેલ વ્યક્તિઓને બેરોજગારી ભથ્થું તેમજ તીવ્ર વિકલાંગ વ્યક્તિઓની સાર સંભાળ રાખનાર વ્યક્તિઓને યોગ્ય ભથ્થું આપવું, વિના મૂલ્યે સહાયક સામગ્રી, દવાઓ, રોગ નિદાન સેવાઓ અને સુધારાત્મક શસ્ત્રક્રિયાઓ વિકલાંગ વ્યક્તિઓને તેમની આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પૂરી પાડવી. સરકારી અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં તમામ વિભાગોનો વિકલાંગ વ્યક્તિઓ સરળતાથી ઉપયોગ કરી શકે તેવા સુગમ્ય રાખવા, તેમજ વિકલાંગ વ્યક્તિઓને અગ્રતાના ધોરણે સારવાર આપવાની રહેશે. જીવન વીમા યોજનાની સરકારશ્રીમાં કાર્યરત વિકલાંગ કર્મચારીઓને લાભાન્વિત કરવાના રહેશે. વ્યક્તિઓના પુનર્વસન અને સશક્તિકરણ માટે યોગ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓને સંશોધન અને વિકાસ માટે પ્રોત્સાહિત કરવા, આર્થિક ક્ષમતાના દાયરામાં પ્રાઇવેટ સેક્ટરના રોજગાર દાતાઓને પ્રોત્સાહન માટે સરકારશ્રી તરફથી વિવિધ યોજનાઓ પૂરી પાડવી, બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતી મહિલાઓને સરકારશ્રીના વિકાસલક્ષી કાર્યક્રમો અને યોજનામાં 5% પ્રમાણે અનામતનો લાભ, ખેતીલક્ષી જમીન, હાઉસિંગ યોજના તેમજ ગરીબી ઉન્મૂલન કાર્યક્રમો અને વિકાસલક્ષી યોજનામાં અગ્રતા ક્રમ આપવાનો રહેશે. વિકલાંગ વ્યક્તિઓને 5% અનામત જમીન કે જેનો ઉપયોગ ઘર બનાવવા માટે, ધંધા, રોજગાર, આશ્રય સ્થળ, ઉત્પાદન કેન્દ્ર, મનોરંજન કેન્દ્ર સ્થાપવા માટે રાહતના દરે જમીન પૂરી પાડવાની રહેશે. સરકારશ્રીએ બસ સ્ટોપ, રેલવે સ્ટેશન, એરપોર્ટ પાર્કિંગ ક્ષેત્ર, શૌચાલય, ખાનગી ઇમારતો, મોલ ઇત્યાદિ એટલે કે જાહેર સ્થળોએ વિકલાંગ વ્યક્તિઓને ધ્યાને લઈને અવરોધ મુક્ત સુગમ્ય બનાવવું, વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, પુનર્વસન કે તાલીમી ક્ષેત્રે કાર્યરત તમામ સંસ્થાઓએ ફરજિયાત રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત સક્ષમ સત્તામંડળ પાસે નોંધણી કરાવવાની રહેશે.
આ અધિનિયમની કલમ 84 હેઠળ દરેક જિલ્લામાં વિશિષ્ટ જિલ્લા ન્યાયાલય એટલે કે સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ કોર્ટની રચના કરવાની રહેશે. કલમ 86 અને 88 અનુસાર અનુક્રમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દિવ્યાંગજનોના વિકાસાર્થે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ ભંડોળની સ્થાપના કરશે. દિવ્યાંગોના અધિકાર અધિનિયમ 2016ના ભંગ બદલ દંડ સજા થવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિઓ તેના અધિકારનો હનન કરે તો પ્રથમ 10,000નો દંડ અને જો ફરીથી ભંગ કરે તો રૂપિયા 50,000 થી 5,00,000 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલ છે. જો કોઈ વ્યક્તિ બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓના લાભો છળકપટથી મેળવવાની કોશિશ કરે તો તેને 2 વર્ષની સજા અથવા તો રૂપિયા 1,00,000નો દંડ અથવા બંને થઈ શકે. આ અધિનિયમ હેઠળ સમાવતી તમામ બાબતો અંગે માગ્યા મુજબની અધ્યતન માહિતી વિકલાંગ વ્યક્તિઓને ન આપે કે ન પહોંચાડે તો રૂપિયા 50,000 સુધીના દંડની જોગવાઈ કરેલ છે. વિલંબિત માહિતી માટે રોજના રૂપિયા 1,000 લેખે વધારાનો દંડ વસૂલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ઉપસંહાર. આ કાયદાનો સિદ્ધાંત વિકલાંગતાને સામાજિક કલ્યાણના સંદર્ભમાં નહીં પણ માનવીય અધિકારના સંદર્ભમાં વિચારવા પર ભાર આપે છે. આ ઉપરાંત આ અધિનિયમમાં મહત્વની બાબત કહેવામાં આવી છે કે યથાયોગ્ય સરકાર એ આ બાબત નિશ્ચિત કરશે કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ સમાનતાનો અધિકાર, તેની સત્યનિષ્ઠા માટે અન્ય સાથે સમાન રીતે ગૌરવપૂર્ણ અને સન્માન સાથે જીવવાનો અધિકાર ભોગવે. આમ વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા બાળકો તેમજ વંચિત સમૂહના બાળકો જોવા મળે છે. આ તમામ બાળકોને યોગ્ય સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવા માટે આવા કાયદાઓ ખૂબ જ ઉપયોગી છે. થેન્ક યુ.